દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ. વલસાડની તમામ શાળા કોલેજમાં રજા જાહેર. વલસાડમાં મોડી રાત્રે 7 મજૂરોનું કરાયું રેસ્ક્યુ. તો નવસારીના આંકડા ધોધ પાસેથી 1200થી વધુ સહેલાણીઓનું રેસ્ક્યુ. તો ઓરંગા, અંબિકા, ખાપરી, પૂર્ણા નદીમાં પૂર આવતા અનેક ગામ સંપર્ક વિહોણા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઇંચ વરસાદ, વલસાડમાં 7.5 ઇંચ વરસાદ. નવસારી અને વલસાડમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર. ભૂસ્ખલનથી અસરગ્રસ્ત હિમાચલ અને વાયનાડમાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન હજુ મળ્યા મૃતદેહ. ઉત્તરાખંડમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. સંસદના બંને ગૃહમાં અનેક ખરડા આજે સૂચિબદ્ધ. લોકસભામાં આજે વિનિયોગ બિલ અને ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ આરક્ષણ બિલ કરાશે રજૂ. રાજ્યસભામાં તેલ ક્ષેત્રને લગતું બિલ કરાશે રજૂ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 દેશોની યાત્રાના પ્રથમ તબક્કામાં ફિજીના પ્રવાસે. દ્વિપક્ષીય બેઠક ઉપરાંત ભારતીય સમુદાયના લોકો સાથે કરશે વાતચીત. ફિજીના સંસદને કરશે સંબોધન. બિહારના હાજીપુરમાં કરંટ લાગવાથી 8 લોકોના મોત. હાઈ ટેન્શન કારની ઝપેટમાં ડીજે આવી જતા સર્જાયો અકસ્માત. કરંટથી ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ચાલુ. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ માટે થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં થયેલ હિંસામાં 91 લોકોના મોત. કાલથી અનિશ્ચિતકાળ દરમિયાન લગાવાયું કરફ્યુ. ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી. પેરિસ ઓલિમ્પિકમાં આજે બેડમિન્ટનમાં લક્ષ્ય સેન પાસે કાંસ્ય પદકની આશા. કાંસ્ય પદક માટે મલેશિયાના ખેલાડી સાથે થશે મુકાબલો. આવતીકાલે ભારત અને જર્મની વચ્ચે હોકીની સેમિફાઇનલ મેચ. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ. શ્રાવણ માસના પ્રથમ દિવસ સાથે પ્રથમ સોમવારનો સંયોગ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, મહાદેવ સહિત રાજ્યના શિવાલયોમાં ભક્તોની જામી ભીડ. બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા શિવાલય.